નમસ્કાર દર્શક મિત્રો, આજે કાઠિયાવાડના એક ભવ્ય વારસા ઇતિહાસને સાચવીને અડીખમ ઉભેલા શિહોરના દરબારગઢની અને તેની અંદર દોરાયેલા ચિત્રોની વાત કરવી છે. કાઠિયાવાડની પાસે શું નથી, બધું જ છે. રાજમહેલ, મંદિરો, વાવો, તળાવો, ચિત્રો, માત્ર જાળવણી કરનાર જ ઓછા છે. અને ઘણું તો કાળની થપાટો ખાઈ ખાઈને આજે ડગુમગુ ઊભું છે. એને કોઈ એકલ દોકલ પ્રવાસી જોવા, જાણવા, સમજવા આવે છે ત્યારે બસ એના મનમાંથી ઊંડો નિસાસો જ નીકળે છે કે અરે અરે, આપણે આ વારસાને જાળવી ન શક્યા. આપણા જ હાથે આપણો વારસો અને વૈભવ ધૂળ ધાણી કાઠિયાવાડમાં થઈ રહ્યા છે. આપણે ખાનદાની રખાવટ, ઇતિહાસ અને સંસ્કૃતિની વાતો તો ડાયરામાં બહુ કરીએ છીએ, લાખો રૂપિયા એની પાછળ ખર્ચીએ છીએ, પણ આ વારસો અને વૈભવ કેમ નજરે ચડતા નથી કે એની જાળવણી માટે કેમ કોઈ બહાર આવતું નથી? આ પ્રશ્નનો વિચાર કરતા જ હૃદયના ધબકારા વધી જાય છે કે આપણા પૂર્વજો આપણને ઠપકો જ આપતા હશે કે ભાવિ પેઢી આવી થશે એને માત્ર વિજ્ઞાન અને ઝાકમ જોડમાં જ રસ હશે એવી ખબર નહોતી. ઉમરાળાથી વિસોજી ગોહિલે આવી જાની અને રણા બ્રાહ્મણોના ઝઘડામાં શિહોરમાં તેમણે લડાઈ કરી, તેમની પાસેથી જીતી લીધું અને ડુંગરોની જાળી કાંટા સાફ કરાવી શિહોરમાં દરબારગઢ બાંધી રાજધાનીનું શહેર બનાવ્યું ઈસવીસન 1576માં. જ્યારે માણસને અન્ય સાધનો ન મળે ત્યારે ચિત્રોને પણ ઇતિહાસનું એક સાધન માનીને ઇતિહાસ લખવામાં આવે છે. જ્યારે ભાવનગર અને કાઠી દરબારો વચ્ચે ચિતલની લડાઈ ઈસવીસન 1793માં થઈ, તેમાં ભાવનગરના વખતસિંહજી જીત્યા, આથી એ વિજયની યાદમાં શું કરવું એવા વિચારે ચડ્યા હતા. એમાં વિચાર આવ્યો કે આ ઘટનાને ચિત્રો સ્વરૂપે કોતરાવી રાખવું તો કેમ રહે. આથી વખતસિંહજીએ તરત જ ભુજથી કમાંગરી શૈલીના ચિત્રકારોને બોલાવી શિહોરના આ દરબારગઢમાં આ ચિત્રો કરાવ્યા છે. આ ચિત્રો દ્વારા શું શું જાણી શકાય છે, આ લડાઈમાં કોણે કોણે ભાગ લીધો, કોણ કોણ યોદ્ધાઓ હતા, આ લડાઈમાં સૈનિકોનો પોશાક કેવો હતો અને એ પોશાક ઉપરથી કઈ કઈ જ્ઞાતિ જાતિના હતા એ જાણી શકાય છે. આ દરબારગઢમાં જે ચિત્રો દોરાયા છે તેમાંથી યોદ્ધાઓ, ભાયાતો, દીવાનો, કારભારી તથા સામેના પક્ષના વ્યક્તિઓ વિશે પણ જાણી શકાય છે. એ સમયની ચિત્રશૈલી અને રંગનો પરિચય મળે છે. આ તો ભાવનગર રાજ્યના સાંસ્કૃતિક ઇતિહાસનું મહામૂલું એક સોનેરી પૃષ્ઠ જ અહીં અંકિત થયું છે. આતાભાઈ ઉર્ફે વખતસિંહજીની આ વિજય સવારીનો જવલંત પુરાવો છે. આ લડાઈમાં ભાવનગરે કાઠી દરબારો સાથે ચિતલમાં તુમુલ યુદ્ધ કર્યું અને તેમાં તોપોનો ઉપયોગ કર્યો અને એ તોપોને બળદો અને ઊંટો જોડીને લઈ ગયેલા એ પણ ચિત્રોમાં બતાવેલ છે. અહીંના દરેક ચિત્રોમાં નીચે નામ પણ લખવામાં આવેલા હતા. એ બધું જ આપણે વ્યવસ્થિત જાળવી શક્યા નથી. આ ચિત્રોમાં વખતસિંહજીના ભાલા ઉપર કાળીદેવ નામની ચકલી બેઠેલી બતાવાય છે. તેના માટે એમ કહેવાય છે કે મહારાજાને પક્ષીના રૂપમાં દેવી આવીને લડાઈમાં સહાય કરતા હતા. ચિતલ અને ભાવનગરની આ લડાઈમાં ભાવનગરના પક્ષે રહીને માચા લાખા ગોવાળિયા નામના એક કાઠી દરબારે પણ ભાગ લીધેલો તેની પંચકલ્યાણી ઘોડી હતી.
આ ચિત્રો બતાવે છે કે લશ્કરમાં સૈનિકો તરીકે બ્રાહ્મણો પણ હતા, જેમાં લવજી દવે અને ડોસા દવે બંને પિતા પુત્ર લડ્યા હતા. આ ચિત્રોમાં કથ્થાઈ ઘેરું, હસ્તતાલ ગળી પીળી માટી, ઘેરો લીલો રંગ, હિંગળો સફેદ ખડી અને કાળી મેસનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સમયાંતરે આ ચિત્રો ઝાંખા પડતા તેના ઉપર ફરી જળ રંગથી ચિત્રોને પુનઃ અવતાર આપવામાં આવ્યો હતો. આ ચિત્રો કચ્છના ચિત્રકારે બનાવેલા હોવાથી તેમાં તેણે કચ્છી કમાંગરી શૈલીની છૂટી છૂટી બૂટીઓ પણ આળખી છે. આ ચિત્રોને વધુ ને વધુ પ્રચલિત બનાવવા માટે મહારાજા ભાવસિંહજીએ રાજકુમારી મનહર કુંવરબાના ઈસવીસન 1912માં પન્નાના મહારાજા યાદવેન્દ્રસિંહજી સાથે લગ્ન થયા ત્યારે ઇંગ્લેન્ડમાં ગંજીપતાના કાર્ડના રૂપમાં આ ચિત્રો છપાવ્યા અને બધા મહેમાનોને આ ગંજીપતો લગ્નની સ્મૃતિ રૂપે ભેટ અપાયો હતો. આજે આ ગંજીપતો એન્ટિકમાં ગણાય છે, જેની 2-3 હજાર રૂપિયાની કિંમત ગણાય છે. આવો જ એક ગંજીપતો ચાપરાજપુરના યુવરાજ શ્રી જયવંતવાળા સાહેબના લગ્ન પ્રસંગે પણ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો, જેમાં જયવંતવાળા સાહેબના લગ્નની તસવીરો છાપવામાં આવી હતી. આમ કાઠિયાવાડમાં આ 2 ગંજીપતા ઐતિહાસિક રીતે ખૂબ અગત્યના ગણાય છે. શિહોરનો આ દરબારગઢ માત્ર આ ચિત્રોને માટે જ નહીં, પણ ત્યાંની કાષ્ટકલા અને સ્થાપત્ય શૈલી માટે પણ જાણીતો છે. આ દરબારગઢના એક ઓજલ ઓરડાના ગવાક્ષમાં ચામુંડા માતાજી અને ખોડિયારમાંનો થાપો અને એનું સ્થાપન છે. આ અનુષ્ઠાન ઓરડો છે જ્યાં ગોહિલો યુદ્ધ સમયે દશેરા, દિવાળી, અમાસની રાત્રિ, જન્માષ્ટમી, હોળી કે નરસિંહ જયંતિ નિમિત્તે એમાં એ દિવસે ખાસ ખોલીને એમાં અનુષ્ઠાન કરવામાં આવે છે. આજની તારીખે ખેરગઢથી આવેલા ગંગજી જોશી નારણજીના પરિવારના અંબારામ જોશી પરિવારના વંશજો એમની સેવા પૂજા કરી રહ્યા છે, જેના આજના મારા ખાસ મિત્ર એવા પ્રદ્યુમનભાઈ જોશી આ દરબારગઢને વાળી ચોળી જીવની જેમ જતન કરવાનું કામ પણ કરે છે. આ દરબારગઢ 5 માળનો છે, પણ લોકોને એના 4 માળ જ દેખાય છે.